हेलो एवरीवन, स्टैंडर्ड 9 सब्जेक्ट गुजराती, चैप्टर नंबर 3 ज्या ज्या बसे एक गुजराती। आ पद्य नो पार्ट नंबर 3। आ काव्य ना कवि नु पूर्ण नाम आपने જોયું હતું, શું હતું કે અર્દેશર ફરામજી ખબરદાર, અને તેમના કવિ આ જે કવિ જે છે એટલે કે એમનું ઉપનામ કયું અગર, બરાબર આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે। प्रश्न जवाब में के एमसीक्यू में गम्मे ते रीते एम के आवी शके, बराबर। हवे आपणे आगळ, अब हम आगे कुछ क्वेश्चन आंसर टू लाइन्स के ग्रामर, देन फिल इन द ब्लैंक्स, राइट रॉन्ग, वो सब हम देखेंगे, बराबर, पढ़ाई करेंगे और वो साथ में लिखना भी है, मतलब लिखते जाना है आप सबको घर पे बैठे बैठे, बराबर। और याद रहे ये आप जो पढ़ाई कर रहे हो वो पूरे ध्यान से मन लगा के पढ़ाई करनी है, कि ताकि कि पूरा पूरा चैप्टर जो है आपको पूरा लर्न हो जाए, समझ में भी आ जाए, बराबर। हम स्टार्ट करते हैं, हेडिंग लगाओ सब। नीचे ना प्रश्नों ना बैकग्राउंड वाक्य में जवाब लिखो। नंबर 1, देवोला वंशमी अमीरा कोने प्राप्त थाय छे। नंबर 1, देवोना उपवंशमी अमीरार कोने प्राप्त थाय छे, बराबर। तो आंसर लिखो, जेना हृदय में गुजरात वसेलू छे, जेना हृदय में गुजरात वसेलू छे तेने देवोना उपवंशमी अमीरार प्राप्त थाय छे, बराबर। अब नेक्स्ट नंबर, जंगल में पण मंगल कोण करे छे, जंगल में पण मंगल कोण करे छे, तो लिखो आंसर, गुजरातनी वाणी कोमा गुजरातनी नाहणी कोमा गुजरातनी शाणी रीत, गुजरातनी शाणी रीत तेमज गुजरातनी उत्तम प्रेत, जंगल में पण मंगल करे छे, बराबर। नेक्स्ट क्वेश्चन, कविए गुजरात ने केवी भूमि कही छे, अने क्वेश्चन मार्क आगे भी क्वेश्चन कंटिन्यू, तेमा कया महामानवो थई गया, तो आंसर में लिखो, कविए गुजरात ने पुण्य विरल रस भूमि कही छे, तेमा कृष्ण दयानंद सरस्वती अने रविशंकर दादा जेवा महामानवो थई गया। रविशंकर महाराज पण लखी शको अने दादा नवरोजी पण लखी शकाय। नेक्स्ट, कवि कोनो जय गाय छे, आंसर, कवि गुजरात मां जन्मेला सफल गुजरातीओनो जय गाय छे, ते धन्य गुजरात नो पण जय गाय छे, बराबर। हवे आपणे જોઈશું આગળ કેટલીક ખાલી જગ્યા, તો હેડિંગ લખવાનું છે, નીચેની ખાલી જગ્યા પૂરો। નંબર 1, ગુજરાતની ઉત્તમ પ્રીત જંગલમાં પણ ખાલી જગ્યા કરે છે, તો શું આવે આન્સર, મંગળ, બરાબર, મંગળ। નેક્સ્ટ, જ્યાં ભરતી આવે છે ત્યાં ખાલી જગ્યા માત ગરજે છે, શું આવે, ગુર્જર, બરાબર, ગુજરાતની માતા એટલે કે ગુર્જર, બરાબર। આન્સરમાં શું આવશે, ખાલી જગ્યામાં ગુર્જર, ઓકે। અબ હેડિંગ લગાના હૈ, નીચેના પ્રશ્નના જવાબ એક શબ્દમાં લખો, બરાબર। નંબર 1, જ્યાં જ્યાં એક ગુજરાતી વસે છે કોમા ત્યાં ત્યાં હંમેશા શું છે, ત્યાં ત્યાં હંમેશા શું છે, તો એક જ શબ્દમાં
जवाब लखवानो छे बराबर तो हमेशा शुं छे गुजरात बराबर ओके नेक्स्ट जेना हृदयमां गुजरात वसेलुं छे तेने देवोना उपवन समी शुं प्राप्त थाय छे आंसर में आएगा एक शब्द में आंसर क्या आएगा अमीरा मीरा बराबर याद आया मीरा એટલે કે અમીરા આન્સર મે લખના હે અમીરા ઓકે નેક્સ્ટ હેડિંગ લગાના હે નીચેના વાક્ય ખરા છે કે ખોટા ખરા છે કે ખોટા તે જણાવો શબ્દમાં લખવાનું છે ખરા કે ખોટા નિશાની નથી કરવાની નંબર 1 જ્યાં ગુજરાતી બોલાય છે ત્યાં ભારતની મોહલાત છે ત્યાં ભારતની મોહલાત છે આ કે સાચું કે ખોટું ખરું કે ખોટું શું આવે ખોટું બરાબર સેકન્ડ નંબર ગુજરાતમાં કૃષ્ણ કોમાદેન સરસ્વતી અને રવિશંકર દાદા જેવા મહામાનવો થઈ ગયા મહામાનવો થઈ ગયા વાક્ય સાચું કે ખોટું સાચું ખરું બરાબર ખરું અને આપણે જે પહેલું સેન્ટેન્સ જે જોયું ફરીથી જોઈ લઈશું કે જ્યાં ગુજરાતી બોલાય છે ત્યાં ભારતની મોહલાત છે તો શું આ વાક્ય ખોટું કે સાચું ખોટું બરાબર ઓકે અબ હમ આગે દેખેંગે ગ્રામર યાની કે વ્યાકરણ હેડિંગ લગાના હે समानार्थी शब्द लखो समानार्थी शब्द लखो नंबर वन पूर पूर એટલે કે હૃદય पूर એટલે કે હૃદય નંબર 2 પ્રકાશ પ્રકાશ એટલે કે તેજ નંબર 3 મહોલા મહોલા એટલે કે એનો જવાબ આવશે નંબર 4 પ્રભાર નંબર 4 પ્રભાર એટલે જવાબ આવશે પરોઢિયું પરોઢિયું નંબર 5 ઉદ્દમ નંબર 5 ઉદ્દમ બરાબર તો ઉદ્દમનો આન્સર શું આવશે મહેનત તેનું સમાનાર્થી એટલે કે બીજો શબ્દ મહેનત નંબર 6 કોટ કોટનો સમાનાર્થી શબ્દ શું થશે ઉમેદ ઉમેદ થશે ઈચ્છા બીજો થશે ઈચ્છા હવે આવશે નેક્સ્ટ વિરોધી શબ્દ લખો હેડિંગ લગાવવાનું છે વિરોધી શબ્દ લખો નંબર 1 પુણ્ય નંબર 1 પુણ્ય પુણ્ય એટલે કે પાપ પુણ્ય એટલે કે પાપ નંબર 2 પ્રકાશ નંબર 2 પ્રકાશ એટલે કે અંધકાર અંધકાર ખાસ ધ્યાનમાં રાખવાનું લખતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું કે વિરોધી શબ્દ લખવામાં આવે ત્યારે હંમેશા જે શબ્દ હોય એની વચ્ચે બાજુમાં જે નિશાની કરવામાં આવે તે હંમેશા ક્રોસની જ નિશાની કરવામાં આવવી જ જોઈએ ભૂલથી પણ ડેશ થઈ ગયું અને જવાબ સાચો લખ્યો તો ત્યાં તમારો જવાબ એ રોંગ ગણાશે કે ખોટો ગણાશે એટલે કે નિશાની જે કરવાની આવે તે ખાસ ધ્યાનમાં રાખીને કરવાની ક્રોસની જ નિશાની કરવાની પણ સેમાં વિરોધાર્થી શબ્દમાં એટલે કે ઓપોઝિટ વર્ડ્સમાં બરાબર નંબર 2 આપણે જોયું પ્રકાશ એટલે કે અંધકાર નંબર 3 ઉત્તર ઉત્તર નીચે શું આવે કઈ દિશા આવે દક્ષિણ નેક્સ્ટ પૂર્વ પૂર્વ તો કઈ દિશામાં આવે પશ્ચિમ ઓપોઝિટ બરાબર નંબર 5 મંગળ મંગળ એટલે કે અમંગળ અમંગળ નંબર 6 ઉદ્દમ ઉદ્દમ એટલે આપણે સમાનાર્થી શું જોયું મહેનત કરવી જોયું તો અહીંયા આનું ઓપોઝિટ શું થશે ઉદ્દમ એટલે કે એક બાજુ મહેનત કરી એક બાજુ ગયો વ્યક્તિ હોય આળસુ વ્યક્તિ હોય એક બાજુ મહેનતી હોય અને બીજી બાજુ એનો ઓપોઝિટ કોણ હોય આળસુ બરાબર તો એને ઉદ્દમનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે આળસ ઉદ્દમ એટલે કે મહેનત અને
ઓપોઝિટ શું થશે આળસ બરાબર ઓકે અહીંયા તમે જે શું જોયું તમારું ગ્રામ કે સમાનાર્થી શબ્દ અને વિરુદ્ધાર્થી શબ્દ આપણે અહીંયા કેટલાક ક્વેશ્ચન આન્સર જોયા ખાલી જગ્યા જોઈ ખરા છે કે ખોટા પણ જોયા વિરોધી શબ્દ જોયા સમાનાર્થી શબ્દ જોયા કેટલાક તળપદા શબ્દો પણ જોયા બરાબર આ બધું જે તમે જે તમારી નોટબુકમાં લખ્યું છે તે રિવિઝન પણ કરવાનું છે પણ કેવી રીતે વન ટાઈમ ફરીથી લખીને જ પ્રેક્ટિસ કરવાની છે જેથી કરીને તમને માઇન્ડમાં પૂરેપૂરું તેની જે શબ્દની દીર્ઘ ગઈ રસ્વ જે પણ માત્ર આવે તમને ધ્યાન રહી જાય કયા શબ્દમાં અનુસ્વાર આવે એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે જો તમે ત્યાં થોડી પણ એમ કે ભૂલ કરી લખવામાં તો ત્યાં તમારો અડધો માર્ક કપાઈ જાય છે બરાબર એટલા માટે હું ખાસ કરીને દર વખતે કહું છું કે લખતી વખતે ધ્યાન રાખીને જ લખવું બરાબર તો તમારે હોમવર્કમાં શું લખવાનું છે કે જે કેટલા ક્વેશ્ચન આન્સર લખાયા તે ગ્રામર ખાલી જગ્યા વિરુદ્ધાર્થી અમુક જે ખરા છે કે ખોટા પણ આપણે જોયા તે પણ તમારે એમ કે લખવાનું છે અને સાથે સાથે એક શબ્દમાં જવાબ લખો તે પણ આપણે જોયું તે પણ તમારે લખવાનું છે બરાબર હવે આપણે થોડું શોર્ટમાં ફરીથી રિવિઝન કરી લઈએ કે આ કાવ્યમાં કવિ શું એમ કે સમજૂતી આપે છે તો કવિ કહે છે અહીંયા આ કાવ્યમાં એમ કે કવિ જણાવે છે કે જગતના કોઈ પણ ખૂણે આ પદ્ય જે છે એનું ફરીથી આપણે રિવિઝન શોર્ટમાં કરી લઈએ બરાબર કે આ કાવ્યમાં કવિ કહે છે કે જગતના કોઈ પણ ખૂણે કે કોઈ પણ દિશામાં જ્યાં એક પણ ગુજરાતી વસે છે ત્યાં સદાકાળ ગુજરાત એમ કે હાજરા હાજર જ છે ગુજરાતીઓ જ્યાં વસે છે ત્યાં ગુજરાતની સંસ્કૃતિ અને અસ્મિતાને જાળવી રાખે છે તેનું જતન પણ કરે છે આ પુણ્ય ભૂમિમાં આ એમ કે પુણ્ય ભૂમિમાં કૃષ્ણ દયાનંદ સરસ્વતી દાદા રવિશંકર મહારાજ જેવા મહામાનવો જન્મ્યા છે કવિએ ગુજરાતી લોકો ભૂમિ અને સંસ્કૃતિને સ્નેહ શૌર્ય અને સત્યથી સંચિત કહી છે આવા ગુજરાતમાં જન્મ થવા બદલ કવિ અહીંયા કહે છે કે પોતાના જીવનને સફળ થયેલું એમ કે એ માને છે ગુજરાતી ધરાને કવિ ધન્ય કહીને તેનો જય જયકાર અહીંયા કરે છે બરાબર આપણે આ જે પદ્ય જે જોયું એ બધાએ રિવિઝન ઘરે બેઠા બેઠા કરવાનું જ છે જેથી કરીને બધું જ આપણને માઇન્ડમાં એમ કે વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ બધું જ બેસી જાય બરાબર આ કાવ્યમાં કવિ શું સમજાવવા માંગે છે બરાબર કે કઈ કઈ રીતે એમ